शक्ति है, भक्ति है, जन्मों की मुक्ति है, जीवन का ये संपूर्ण सार। श्लोक की दश गणना देश तो 700 गणता रहे तो पूरा थी जाए। 108 हाँ तो दीप माड़ा लागे। 108 वाली एम्बुलेंस। वेरी गुड साइट माटे जोरदार दाड़ियो। उच्चारण थयेलू छे। आ उपरांत एनी अंदर एक पात्र आवे छे संजय, जेना मोढे थी 41 जेटला श्लोको नु उच्चारण थयेलू छे। अने आखे आखी गीताजी नी अंदर धृतराष्ट्र नो मात्र एक ज श्लोक आवे छे, अने ई पहेलो छे। भगवान श्री कृष्ण खुद एना मुठे थी कीधा छे। अने आ गीताजी अंदर भगवान श्री कृष्ण सर्वे मनुष्य ने एक वाक्य कही छे, जे मने खरेखर बहु एटले बहु गमी। एम આ વાક્ય પેલા મને પણ નહોતી ખબર, પણ આ વાક્ય ખરેખર મને બહુ આમ કહેવાય ને હૃદયને સ્પર્શી ગયું। અને વાક્ય એવું છે, ભગવાન કહે છે દરેક મનુષ્યને, ધ્યાનથી સાંભળજો અને સમજવાનો ખાસ પ્રયત્ન કરજો, તું કરતા હૈ વો જો તું ચાહતા હૈ, તું કરતા હૈ વો જો તું ચાહતા હૈ, ઓર હોતા હૈ વો જો મેં ચાહતા હું। સાંભળવાની બાકી છે શાયરી, હજી આ શાયરી નથી, કોઈ ભગવાન નું વાક્ય છે। તું કરતા હૈ વો જો તું ચાહતા હૈ, ઓર હોતા હૈ વો જો મેં ચાહતા હું। તું કરના શરૂ કર વો, તું કરના શરૂ કર વો જો મેં ચાહતા હું, ઓર હોગા વો જો તું ચાહતા હૈ। ભગવાન એવું કહે છે કે દરેક મનુષ્ય છે ને, દરેક માણસ એને હંમેશા પોતાની મનમરજી મુજબ ચાલવું હોય, એનું થયું થયું તો વાહ ભગવાન વાહ, પણ એનું થયું ન થયું તો એને ભગવાન પ્રત્યે પણ વિશ્વાસ નથી, ભગવાનને પણ મન ફાવે એવા શબ્દો બોલી નાખે છે। તો અહીંયા કહેવા એવું માંગે છે ભગવાન શ્રી કૃષ્ણ કે તું તારું ધૈર્યું કરવાનો પ્રયત્ન ન કર, જે હું કહું છું ને ખાલી તું એટલું કર। અને ભગવાન શું કહે છે એ જાણવું હોય તો એના માટે 574 શ્લોક એકવાર વાંચવા તો પડે, વાંચવા પડે ને। તો બસ ભગવાને જે કીધું છે ને એ કરવાનું ચાલુ કરો એટલે ઓટોમેટિકલી એ થશે કે જે તમે ધારો છો। એટલા માટે ભગવદ્ ગીતાનું એટલું બધું મહત્વ રહેલું છે। અને આવું જ મહત્વ કંઈક આપણી વચ્ચે હવે આપણી સંસ્થાના આચાર્ય શ્રી કે જે મારી દ્રષ્ટિએ તો બરોબર છે અત્યાર સુધીમાં ઓલમોસ્ટ ઘણી બધી સંસ્થામાં હું કામ કરી ચૂક્યો છું અને કરું પણ છું, બરોબર છે, દરેક વ્યક્તિ માટે જગતગુરુ હોય, આપણા માટે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર છે, જે પૂર્ણ પુરુષોત્તમ હતા, સર્વોત્તમ હતા, ઉત્તમ હતા, શ્રેષ્ઠ હતા, કે જેની અંદર બધું નોલેજ હતું, જેની અંદર બધી કળાઓ હતી, આવડત હતી, તો એ આપણા જે જગત ગુરુ છે, એવી રીતે હું અહીંયા મારા ગુરુ તરીકે હંમેશા મારા આઈડિયલ તરીકે હંમેશા આપણી સંસ્થાના જે આચાર્ય શ્રી છે એમને હું મારા જગત ગુરુ માનું છું, એમને હું મારા પરમ ભક્ત, હું એમનો પરમ ભક્ત છું અને એમને હું શ્રી કૃષ્ણ માનું છું। તો એવા ભગવાન શ્રી કૃષ્ણ, આપણી શાળાના ભગવાન શ્રી કૃષ્ણને હું હવે અહીંયા વિનંતી કરું છું કે જેમ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એના મુખેથી ગીતાજીનું વર્ણન કર્યું હતું, એવી રીતે આજના પાવન પર્વે એ પોતાના મુખેથી ફરી એકવાર ગીતાજીનું વર્ણન કરે। સો પ્લીઝ વેલકમ પ્રિન્સિપાલ ઓફ સાંદીપની વિદ્યા સંકુલ આશીષ સર મુંડા। મારા માટે આમ જુઓ તો
योग्य न कही शकाय। भगवान नी कक्षा मा तो आपणे हजी घणा बधा दूर छीए, पण आजे ज्यारे आप सौना चेहरा जोऊं छूं, आजे ज्यारे आप सर्वे विद्यार्थीओनो उत्साह जोऊं छूं, आ कार्यक्रमने सफळ बनावा माटे शिक्षकोनी मेहनत, विद्यार्थीओनो उत्साह, विद्यार्थीओनी मेहनत आजे ज्यारे जोऊं छूं त्यारे खरा हृदयथी आजना दिवसे एक भाव, एक लागणी हृदयनी अंदर जन्मी छे, अने ए छे के हवे निश्चय, हवे निश्चय भारत छे ए भारतीय संस्कृतिमय बनी रहे छे। हवे नक्की छे के आ भारत छे ए खरा अर्थमां भारतीय बनी रहे छे। आज अहींया ज्यारे विद्यार्थीओ संस्कृतना श्लोक नो उच्चारण करता था त्यारे खरा अर्थमां ए ऋषिओनी संकल्पना, ए आશ્રમોનું દ્રશ્ય નજરની સામે ખડું થતું હતું। જે ભારતીય શ્રેષ્ઠ તત્વજ્ઞાન એ સંસ્કૃત આજે આપણે ખૂબ સરળ રીતે અહીંથી આપણે એનો વાત પ્રવાહ વહાવ્યો, એટલે આજે આપ સર્વેને જોઈ, આપણા ઉત્સાહ જોઈ અને થયું છે કે હવે ભારતની અંદર આપણું જે ગૌરવ છે, આપણું જે શ્રેષ્ઠ છે એને ઓળખવાની, એને જાણવાની, એને સમજવાની એક શુભ શરૂઆત આપણે સૌએ કરી દીધી છે। ઘણી બધી વાતો અહીંયા ગીતાજી વિશે આજે થઈ। મિત્રો, 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો એક વાક્ય, સિરંતિ મમ ગાત્રાણી, અને એ વાક્યના જવાબમાં, એ વાતના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંપૂર્ણ ગીતા કીધી। અને એ ગીતાનો અમૃત સાંભળ્યા પછી અર્જુનના મુખમાં ફરી એક વાક્ય, અને એ એટલે કરિષ્યે વચનમ તવ, કે ભગવાન હવે તું જે કહીશ એ કરવા માટે હું તૈયાર છું। એ સિરંતિ મમ ગાત્રાણી થી શરૂઆત કરી અને કરિષ્યે વચનમ તવ નો ટંકાર સુધીની જે યાત્રા છે એ એટલે શ્રીમદ ભગવદ ગીતા। આજના યુવાનની વાત કરવી હોય તો આપણે કરી શકીએ કે ફેસબુકમાં ફંગોળાતો, ટ્વિટરની ચકલીમાં ટીંગાતો, વોટ્સઅપમાં વેચાતો અને ગૂગલમાં ગોટા ખાતો આ આજનો આપણો યુવાન। અને આ યુવાન જ્યારે નિરાશ, હતાશ થઈને બેઠો હોય ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે કે ઉત્તરે આત્મનાત્મનામ, તારો ઉત્તર તારે જાતે જ કરવાનો છે। જ્યારે નમાલો માણસ થઈ બેઠો હોય, જ્યારે કર્મહીન થઈને બેઠો હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે કે યોગ કર્મ સુ કૌશલમ, કર્મ કર, ફળની આશા રાખ્યા વગર તને ફળ 100% મળશે। આવા તો અનેક આશ્વાસનોથી આ ગીતા ભરેલી છે, પણ શું આપણે ક્યારે નજર કરીએ છીએ? શું આપણે એને ખોલવાનો પ્રયત્ન કર્યો છે? દુર્યોધન એમ કે છે કે જાનામી પ્રવૃત્તિ, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ। હું ધર્મને જાણું છું પણ મારે કરવો નથી, અને હું અધર્મને પણ ઓળખું છું પણ મારે મૂકવો નથી। આટલો જ ફેર છે અર્જુન અને દુર્યોધન ની અંદર, આટલો જ ફેર છે પાંડવો અને કૌરવોની અંદર। આપણે પણ આપણા મનની અંદર આજે જોવાનું છે કે શું આપણે પણ ધર્મને જાણીએ છીએ પણ ધર્મ કરતા નથી? શું આપણે પણ અધર્મને જાણીએ છીએ અને અધર્મ આપણે મૂકતા નથી? આ
આજથી 5000 વર્ષ પહેલા જે ગીતા કહેવાયેલી એનો એક એક શબ્દ આજે પણ એટલો સાર્થક છે, એનો એક એક શ્લોક આજે પણ એટલો સાર્થક અને માર્ગદર્શક છે. તો આપણે રાસ એની જોઈ રહ્યા છીએ. શું આ ગીતાનો ગ્રંથ છે એ ફક્ત અને ફક્ત કંકુ તિલક ચોખા લગાડી અને ગોખલામાં મૂકવા માટે છે? જરાય નથી. આ જે ગ્રંથ છે જીવનમાં લાવવા માટે છે. આજે વિશ્વની યુનિવર્સિટીઓની અંદર આજે શ્રીમદ ભગવદ ગીતા નો અભ્યાસ થઈ રહ્યો છે. તો આપણે શેનો સંકોચ અનુભવીએ છીએ? મને આજે ઉત્સાહ છે, મને આજે ખૂબ આનંદ છે કે તમે આટલા ઉત્સાહી છો, તમે આટલા ખુશ છો આ કાર્યક્રમ માટે, આ ગીતા જયંતિ મહોત્સવ માટે. આ એક શરૂઆત છે પરિવર્તનની, આ એક શરૂઆત છે ક્રાંતિની. કૃણવંતો વિશ્વમાર્યમ એ એમનમ નહીં થાય, કૃષ્ણ વંદે જગદગુરુ એ એમનમ નહીં થાય. એના માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે, એના માટે આપણે જ આગળ આવવું પડશે, શ્રેષ્ઠ નો સ્વીકાર આપણે જ કરવો પડશે. અહીંયા ઘણા બધા તત્વ ચિંતકોની વાતો થઈ. વિનોબા ભાવે જેલની અંદર ગીતા રહસ્ય નામનો ગ્રંથ લખાય 45 ડિગ્રી તાપમાનમાં. વિચાર તો કરો, માણસના મગજની અંદર કેવડું તત્વજ્ઞાન ભર્યું હશે કે એને બીજી કોઈ અસર નથી થતી અને એ ગીતા રહસ્ય નામનો ગ્રંથ લખે. આજે આપણે આપણો ઓળખવાનો સમય છે, આપણી સંસ્કૃતિને જાણવાનો સમય છે. એ સંસ્કૃતિનું ગૌરવ મને જ હોવું જોઈએ. શ્રીમદ ભગવદ ગીતા એ નિરાશ માણસને, હતાશ માણસને પણ માર્ગદર્શન આપે છે, કર્મચિત માણસને કર્મ કરવાની પ્રેરણા આપે છે. સ્વકર્મણા તમભ્યર્ચા કહી અને પોતાની આવડત પ્રભુના ચરણે ધરવા માટેનું આશ્વાસન આપે છે. આ તો અનેક આશ્વાસનોથી સભર માં ગીતાને જાણવાનો આ અવસર છે, એને માણવાનો આ અવસર છે. આજે વિશ્વની અનેક યુનિવર્સિટીઓ શ્રીમદ ભગવદ ગીતા ઉપર સંશોધન કરે છે. વિશ્વના અનેક તત્વ ચિંતકો સ્વીકારી ચુક્યા છે